जामनगर शिक्षण समितिના ચેરમેન અને વાઇસ ચેરમેનની વર્ણિંગ કરવામાં આવી। આ બાબતે વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। આ તબક્કે ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારાએ દરખાસ્ત મૂકી હતી અને નારાયણભાઈ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો। જ્યારે વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુબા સોઢા માટે પરસોત્તમભાઈ કકનાણી દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી અને મનીષાબેન બાબરિયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો। બંનેની નિયુક્તિના સમાચાર મળતા જ કાર્યકરો મિત્રો અને સ્નેહીઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને વધાવવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુ સાહેબ, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર તપન પરમાર, મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ દ્વારા આ નિમણૂકને આવકારવામાં આવી હતી। સ્ટોરી બાય સંજીવ રાજપૂત, સાથે વિશ્વનાથ જોશી, માં આશાપુરા ન્યૂઝ, જામનગર, ગુજરાત। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ભારતીય જનતા પાર્ટીએ શનિવારે હનુમાન જયંતિને દિવસે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અમને જવાબદારી સોંપી છે। મારી સાથે જ પ્રજ્ઞાબેન સોઢા અને વાઇસ ચેરમેન તરીકે પાર્ટીએ જવાબદારી સોંપી છે। પાર્ટીની વિચારધારા મુજબ પદ અમારા માટે અધ્યક્ષ કે વાઇસ ચેરમેન કોઈ પદ પ્રતિષ્ઠાનો સવાલ નથી, પણ પાર્ટીની વિચારધારા મુજબ એક જવાબદારી સોંપી છે। જામનગર શહેરી નગરપાલિકાની શિક્ષણ સમિતિનું સ્કૂલોનું શિક્ષણનું સ્તર ઊંચું લેવા માટે અમને જવાબદારી સોંપી છે, ત્યારે મીડિયા મારફત હું કોલ આપું છું કે જામનગર શહેરમાં શિક્ષણનું સ્તર અમે ઊંચું લાવશું અને જામનગર શહેરની એવી સ્કૂલ અમે બનાવશું કે ગુજરાતમાં રોલ મોડેલ તરીકે જામનગરની સ્કૂલનો ઉલ્લેખ કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે, એવી મહત્વાકાંક્ષા છે। માત્ર જામનગરની બિલ્ડિંગ નહીં, બિલ્ડિંગની સાથે શિક્ષણનું સ્તર ઊંચું આવે એવી અમારી મહત્વાકાંક્ષા અને લાગણી છે। પાર્ટીની વિચારધારાનું મોટું ભાથું છે અમારી પાસે પંડિત દીનદયાળજીની એકાત્મ માનવવાદનું અમારી પાસે વિચારોનું ભાથું છે, સિનિયરોનો સંઘાત છે અને જુનિયરોનો ઉત્સાહ છે। જ્યારે મોસાણમાં જમણવાર હોય ને મા પીરસનાર હોય કાંઈ ઘટે નહીં, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણનું સ્તર લેવા પૂરતો પ્રયત્ન કરશું। મારી સાથે દરેક વિસ્તાર સિનિયરોની વિચારધારા છે, જુનિયરો ટીમ હોય તો પૂરતો પ્રયત્ન કરશું, છતાંય અમારી ક્યાંય ભૂલચૂક થાય તમારો કાન પકડજો। અસ્તુ।